નમસ્કાર, આપણે ફરીવાર સંધિના પાર્ટ 4 ની અંદર આવી ગયા છીએ। આપણા પાર્ટ 4 નું નામ છે કે વિસર્ગના વિરહ સાથે। વિરહ છે એ જરૂરી છે, આપણે અત્યારે બિન સચિવાલય યતિ દેવોનો પણ વિરહ કરી રહ્યા છીએ। મિત્રો, આજે આપણે સ અને વિસર્ગ, બરોબર, આ બંને એકબીજાના અરસ્પર સમાન લખી શકાય, આ તમને ખબર છે। આપણે વિસર્ગના અને જે વ્યંજન સ છે આ બંનેના એવા નિયમો ભણીશું કે જે બધી જગ્યાએ આપેલા છે પણ તમને યાદ રાખવામાં મુશ્કેલી પડતી હશે, ત્યારે આ જે નિયમો છે એને આપણે એકદમ શોર્ટ કી સાથે ભણવાના છે। મિત્રો, તમને ગેરંટી આપું છું કે આ નિયમો ભણી લીધા પછી તમને એક પણ જોડણીનો પ્રશ્ન આમાંથી હશે તો એ માર્ક પાક્કો હશે તમારો। આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલા તો હું તમને અત્યારથી જ એક શોર્ટ કી આપી દઉં કે સ હોય, ર હોય, હવે આ એના વિસર્ગ છે, બરોબર, એ તો તમને ખબર જ છે। સ અને ર હોય, હંમેશા યાદ રાખો કે એનો શ બને છે। આપણે જોડણીના નિયમોમાં હંમેશા યાદ રાખશું કે કયા અક્ષરોમાંથી કયો અક્ષર બને છે, તો યાદ રાખશું કે સ હોય, ર હોય અને વિસર્ગ હોય, આ ખાસ યાદ રાખીશું। આપણે આને શું કહીએ છીએ તો કે વિસર્ગ, તો આ બંને માંથી જ આપણને શ મળે છે। એટલે આપણે હંમેશા એવું યાદ રાખશું કે સ પછી એક આ વિસર્ગ અને ર, આ ત્રણ છે ને એ એકબીજાના અરસપરસ છે। તમે જોયું હોય તો ખાસ ધ્યાન રાખજો કે આ ત્રણે ત્રણના નિયમો એક સરખા નિયમો છે। સ અને વિસર્ગ છે, ઘણી જગ્યાએ આપણે વિસર્ગની જગ્યાએ ખોડો સ પણ લખતા હોઈએ છીએ, તો આપણે અને આ ર છે, આ ત્રણે ત્રણના નિયમો હંમેશા એકબીજાના સમાન છે, એક એક નિયમમાં ચેન્જ આવે છે। આ બધામાંથી હું તમને આજે શોર્ટકટ એક આ તો આપણે ખાસ યાદ રાખવાનું છે, એની સિવાયની પણ હું તમને શોર્ટકટ કી આપું છું। હવે આપણે મેં તમને અઘોષ વ્યંજન અને ઘોષ વ્યંજન શીખવેલા, તો અઘોષ વ્યંજન કેટલા છે તો કે ક, ખ, પછી ચ, છ, ટ, ઠ, ત અને થ, બરોબર છે। હવે મિત્રો, આમાંથી આપણે ક, ખ અને છેલ્લે હજી ક્યાં આવશે પ અને ફ, આપણે ક, ખ અને પ ફ ને બાદ કરતા આપણે જે વચ્ચેના છે એના ઉપરથી હું તમને ખાસ એક્ઝામ્પલ આપું છું અને શીખવું છું કે જયારે ચ અને છ હોય ને ત્યારે હંમેશા એનું શું થઈ જશે તો કે આનો હંમેશા શ થઈ જશે, આ ખાસ યાદ રાખો। ત્યારબાદ ટ અને ઠ, ત અને થ, જયારે મિત્રો ટ અને ઠ હશે ને એનો પણ શ થઈ જશે। હવે મિત્રો, અહીંયા આ શ છે એમાં નિયમ ખાસ યાદ રાખો કે જો સ ની પહેલા સ છે એની પહેલા છે ને ઈ કે ઉ હોય તો ચાલે, પણ જયારે વિસર્ગ ની વાત હોય ને ત્યારે આગળ હંમેશા અ કે આ હોવો જોઈએ, બરોબર। આના હું તમને એક્ઝામ્પલ શીખું તો તમે જોયું છે કે ન પ્લસ ટ તો શું થાય, નષ્ટ થાય, શા માટે, અહીંયા અ કે આ છે। હવે આનું તમે એક્ઝામ્પલ લો એ હોય તો ધનુષ ટંકાર નું તમે એક્ઝામ્પલ જોયું હશે, બરોબર। તો આ નોટ ખાસ લખજો કે જયારે વિસર્ગ હશે તો એની આગળ અ કે આ હોવો જોઈએ, અને સ હોય તો એની આગળ ઈ કે ઉ ચાલે, હવે ત અને થ હોય તો એનો હંમેશા શું થશે, સ થશે। હવે જયારે ક, ખ, પ અને ફ આ હોય ત્યારે આપણે શું કરવું, આમાં હજી પણ તમને ના સમજાવું હોય તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કારણ કે આ બધાની હમણાં બે જ રીતેમાં હું શોર્ટકટ કે આપું છું, એટલે હજી આમાં ના સમજાય તો ટેન્શન ના લેતા। હવે જો આટલું તમને ખાસ યાદ રહી જશે કે ભાઈ ચ કે છ હોય તો શ થશે, ટ કે ઠ હોય તો એનો શ થાય છે, પણ શમાં આપણે બે વસ્તુ યાદ રાખવાની કે વિસર્ગ હોય તો હંમેશા આગળ અ કે આ હોવો જોઈએ, તો એક એક્ઝામ્પલ યાદ રાખો ને તો નિયમ યાદ રહી જશે। હવે ત કે થ હોય તો સ થાય, અને હવે આ બંનેનું આપણે હમણાં સ્ટડી હું તમને કરાવું છું। હવે બીજું હજી ખાસ નિયમ એક યાદ રાખવાનો કયો, તો કે આ નિયમ તો તમને ખાસ ખબર જ છે, આ ત્રણ હોય બરોબર તો હંમેશા વિસર્ગ છે એ કાયમ એમનેમ રહે, અને બીજું કે જો સ આપેલો હોય તો એનો વિસર્ગ લખો, વિસર્ગ ના હોય તો વિસર્ગ મૂકવાનો છે, અને જ્યાં હોય તો એને એમનો એમ રહેવા દેવાનો છે, એટલે આ નિયમ તો બધાને યાદ જ હશે। હવે આપણે આમાંથી ખાસ આ યાદ રાખો મિત્રો, એક, બે અને ત્રણ અને આ ચાર તમને વસ્તુ યાદ રહી ગઈ તો હવે આપણે આગળ વધીએ। તો હવે એની અંદર હું તમને શોર્ટકટ કે આપી દઉં છું બે કે જેમાંથી તમને ખાસ યાદ રહી જશે। હવે આપેલા આપણે બધા કવર કરી લઈએ કે આ
आ बधा नियमो छे बधा याद करो, आ बधा नियमो याद करो। तो के क्या नियमो छे? तो के एक तो त अने थ होय तो स थवानो, त अने थ होय तो स थशे। पछी क ख प फ ने आपणे के गणवाना नथी, अने स वाळो नियम छे एनी अंदर आपणे खास बे नियम याद राखवाना के जो विसर्ग होय, विसर्ग होय तो आगळ शुं जोशे अ अने आ, तो ज एनो स थशे। हवे जो हवे तमे एवा नियमो भण्या छे बुक मां, घणी बधी जग्याए बुक मां एवा नियमो आपेला छे के आगळ ई के उ होय अने आगळ अ के आ होय त्यारे स अने जे विसर्ग छे एना नियम मां फेरफार थाय। तो आ नियमो जे छे एनी अंदर आपणे तमने हुं कई रीते याद राखवा एनी जे की आपुं छुं। तो ए की मां आपणे एवुं याद राखीशुं के आगळ अ के आ होय। हवे मित्रो आपणे એવું આને યાદ રાખવા માટે એવું યાદ રાખી લઈએ કે અ એટલે આ એટલે શું કે ભાઈ આરામ કરે, શું કરે? આરામ, આગળ આવ્યો ને તો આ કે અ આ આરામ કરે છે। હવે અહીંયા સ અથવા તો વિસર્ગ, આ ખાસ યાદ રાખજો, આગળ અ કે આ હોય પછી સ અથવા તો વિસર્ગ આપેલો હોય અને પ્લસ મિત્રો અહીંયા અઘોષ વ્યંજન આપેલો હોય। કયો? અઘોષ વ્યંજન। તો અઘોષ વ્યંજનમાં આપણે ક્યાં ક્યાં કન્સિડર કરીશું? તો કે ક ખ પ અને ફ। શા માટે? તો કે વચ્ચેના જેટલા છે એના નિયમ આપણે આગળ હમણાં જોઈ ગયા, બરોબર? ક ખ તો આપણે આગળ નિયમ જોઈ ગયા, શું આવશે? તો કે છ અને છ હોય ત્યારે શું થઈ જાય? સ થઈ જાય। પછી ત અને થ હોય તો એને શું થઈ જાય? સ થઈ જાય, બરોબર? ક ફ નું ભળી જાય અને ટ અને થ હોય તો એને શું થાય છે? તો કે સ થઈ જાય છે। હમણાં જો આ એટલાની અંદર બધું આવી જશે। હવે આરામ કરે છે અઘોષ, અઘોષ એટલે મિત્રો ઘોષ એટલે અવાજનો સમાનાર્થ શબ્દ છે। તો અઘોષ એટલે અવાજ થતો નથી। આવું આપણને ક્યાં જોવા મળે? તો કે સ્વર્ગની અંદર જોવા મળે। ક્યાં જોવા મળે? સ્વર્ગની અંદર આપણને જોવા મળે। હવે મિત્રો સ્વર્ગમાં જવું હોય તો તમારે શું કરવું પડે? તો કે છ પ્રકારના કર્મો આપ્યા છે, એ કર્મ કરવા પડે અને ષટ કર્મ કરવા પડે। ષટ કર્મ કરો, બરોબર છે, તો તમને અવાજ ના થતો હોય એવું વાતાવરણ મળે સ્વર્ગની અંદર। હવે પ્લસ સ અને વિસર્ગ તો આપણે અહીંયા ઓલરેડી છે જ, હવે અહીંયા પાછું। તો કે હવે આવું જો તમને ના મળે, સ્વર્ગ તમને ના મળે ષટ કર્મ કરવા છતાં, તો શું થાય? તો કે ઉપાધિ થાય। શું થાય? ઉપાધિ થાય। તો હવે અહીંયા ઉપાધિ પરથી આપણે શું યાદ રાખીશું? તો કે ઉ અને ઈ, બરોબર? આ ખાસ યાદ રહી ગયું બધાને? આ બે નિયમો કોના માટે? તો કે અઘોષ વ્યંજન માટે। ખાસ આરામ કરવો છે, અવાજ ના થાય એવું વાતાવરણ જોઈએ છે, ક્યાં મળશે? સ્વર્ગ। સ્વર્ગ એટલે મિત્રો વિસર્ગ, એવું આપણે યાદ રાખવાનું છે। બીજું ખાસ યાદ રાખો, વિસર્ગ અને સ, જો સ હોય તો વિસર્ગ મૂકવાનો છે, બરોબર છે? આ બંને એકબીજાના અરસપર છે, અને વિસર્ગ હોય તો આપણે સ મૂકવાનો છે, આ બંને એકબીજાના અરસપર છે, યાદ રાખજો। હવે આનું આ વસ્તુ સેમ ટુ સેમ આપણે કેમાં લઈએ? તો કે ઘોષવાળા વ્યંજનમાં। હવે જો આપણે, તો કે આનો આરામ કરવો છે, બરોબર? આરામ એટલે શું થાય? ઓકે આ પ્લસ સ અને વિસર્ગ, બરોબર? સ અને વિસર્ગ પ્લસ ઘોષ, ઘોષ વ્યંજન એટલે તો કે અવાજ થતો હોય એવો, બરોબર? અથવા તો આપણે એવું યાદ રાખીશું કે ઘોષ એટલે જે આપણું તંત્ર છે, બરોબર? નાદ તંત્ર, એને શું કરે? તો કે કંપાવે, બરોબર? નાદ તંત્ર ને કંપાવે, તો અથવા તો અવાજ કરે। શું કરે? અવાજ કરે। તો અવાજ કરે છે તો એના માટે શું થાય? તો કે ઓક્સિજન ની જરૂર પડે, ઓક્સિજન એટલે શું થાય મિત્રો? યાદ રાખવાનું ઓ થશે। શું થશે? ઓ થશે। હવે બીજું, હવે માનો કે ઓક્સિજન મળતો નથી, ઓક્સિજન નથી મળતો તો શું થવાનું? રડી પડીએ ને, બરોબર? શું થાય? રડી પડીએ, બરોબર? તો ર થશે, આવું યાદ રાખવાનું। શું થાય? રડી પડીએ। ક્યારે? તો કે અવાજ ના આવે ત્યારે, પ્લસ સ અને એમનું બે સિરીઝ જશે। હવે રડી પડીએ, ઓક્સિજન આપણને ના મળે ત્યારે આપણે રડી પડીએ છીએ, રડી પડીએ ત્યારે શું થાય છે? તો કે ઉપાધિ થાય છે। શું થાય? ઉપાધિ થાય છે। તો ઈ કે ઉ કરવું, બરોબર છે? આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની મિત્રો, જો આની અંદર બધા નિયમો આવી ગયા, હવે ખાલી વિસર્ગમાં કયો નિયમ યાદ રાખો? કે સ, સ અને સ આ હોય ત્યારે શું થાય? તો કે વિસર્ગ કાયમ રહે, વિસર્ગ કાયમ રહે। આ આ ત્રણ નિયમો અને મિત્રો આટલા ચાર નિયમો। ફરી વાત, આની બાર એક પણ, આની બાર એક પણ પ્રશ્ન નહીં હોય। હવે મિત્રો જીએસએસબી ના
જીએસએસબી ના જે પૂછાયેલા છે એક ક્વેશ્ચન હું તમને કરાવું છું. હવે મિત્રો તમારી જે સ્ક્રીન છે એની ઉપર મોબાઈલ ની સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન દેખાતો છે. પેલો પ્રશ્ન છે ને એમાં એવું આપેલું છે કે મન પ્લસ તમને શું આપેલું છે ચક્ષુ. શું આપેલું છે મન ચક્ષુ. મિત્રો આટલા નિયમનો યુઝ કરીને કઈ રીતે જવું એ હું તમને શીખું છું. હવે અહીંયા તમે જુઓ આપણે એક જ વસ્તુ ભણ્યા શું કે ચ કે છ હોય તો એને શ થાય. આનું શેમાં રૂપાંતર થાય તો કે શ અને ચ ભેગો થઈ જશે બરોબર છે. તો યાદ રાખો કે અહીંયા ચ આપેલો છે. બાકીના કોઈ પણ એમસીક્યુ જોઈ લ્યો આપણે નિયમ ભણ્યા છીએ કે ચ કે છ આવે તો શું કરવાનું શોમાં રૂપાંતર તો મન ચક્ષુ બરોબર. બીજા એક પણ એમસીક્યુ લાગુ પડતા નથી. પૂરો થઈ ગયો. હવે જો તમને બીજો પ્રશ્ન દેખાતો હશે સ્ક્રીન ઉપર એની અંદર તમને પ્રતિષ્ઠા દેખાતો હશે. શું દેખાય છે પ્રતિષ્ઠા બરોબર. હવે પ્રતિષ્ઠામાં તમે જો મેં તમને એક પહેલા શોર્ટકટ આપી દીધી કે પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા બરોબર સોરી દેખાતું નહીં ઘણા બધાને પણ પ્રતિષ્ઠા. તો મિત્રો મેં તમને એવું કીધું કે પ્રતિષ્ઠા સંધિ છે તો આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો એ પહેલા મેં તમને એવું કીધું કે આપણે એક જ વસ્તુ જોવાની છે કે શ છે એ કેમાંથી બને છે તો કે સ માંથી ર માંથી અને વિસર્ગ માંથી. તો જો પ્રતિષ્ઠા સંધિમાં ચાર એમસીક્યુ આપેલા છે એમાં પહેલામાં આપણને એક જ વસ્તુ ખબર પડે છે કે શ આપણને પ્રતિષ્ઠામાં શ છે એ આપણને કેમાંથી મળે છે તો કે આ ત્રણ વસ્તુમાંથી મળે. મિત્રો માત્ર સી ઓપ્શન એવો છે કે જેની અંદર પ્રતિ અને પ્લસ સ્થા આપેલું છે. બાકી નથી વિસર્ગ આપેલો નથી ર આપેલો. હવે વિસર્ગ આપેલો છે છતાં જોયું એ નિયમ એમાં લાગુ નહીં પડતો હોય બરોબર છે. હવે આપણા માટે આ એક જ ઓપ્શન છે રાઈટ થશે. હવે જો પ્રતિષ્ઠામાં તમે જો તો એમાં શું થાય તો એ ઓપ્શન છે એમાં તો પેલા આપણે આગળ જોઈએ છે શું પ્રતિ તો એ ઓપ્શન પોસિબલ જ નથી થવાનું. હવે એની પછીનો એમસીક્યુ જો દુષ્ટ કયો છે તો કે દુષ્ટ. હવે મિત્રો તમને ખબર પડી જવી જોઈએ મેં તમને બે આ જે ટ અને થ છે એમાં એક શોર્ટ નોટ કરાવેલી કે સ હોય એની આગળ ઈ કે ઉ ચાલે અને વિસર્ગ હોય એની આગળ માત્ર શું થાય અ કે આ. હવે અહીંયા દુષ્ટ છે તો આ દુ છે એમાં શું છે તો કે ઉ અથવા તો ઈ બરોબર. તો હંમેશા આપણે અહીંયા શું લેશું સ વાળું લાગુ પડશે ને બરોબર. સ વાળું લાગુ પડે તો શું થાય દુષ પ્લસ ટ બરોબર છે. આ ખાસ નિયમ આ ટ અને ઠ વાળો નિયમ છે ખાસ યાદ રાખવાનો છે. ત્યારબાદ જુઓ મિત્રો હવે એની પછીના જે આ જે એમસીક્યુ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં મિત્રો ચાર પ્રકારના તમને એમસીક્યુ આપેલા છે અને એમાંથી તમને એવું કીધું છે કે આમાંથી કયો ખોટો છે બરોબર. એટલે આપણે બાકીના ત્રણ ક્યાં સાચા છે એ આપણે કહેવાનું છે. હવે એની અંદર તમે જુઓ તો આપણને પેલો એવો આપેલો છે કે દુષ પ્લસ કાળ. શું આપેલો છે દુષ પ્લસ કાળ. આ બધાને દેખાતું છે ધ્યાન રાખજો દુષ કાળ. હવે અહીંયા જુઓ અહીંયા શું આપેલું છે સ. આગળ આપણને શું કરાવે તો કે ઉ છે એટલે શું કરાવે ઉપાધિ કરાવે છે. ઉપાધિ કરાવે આગળ ઉપાધિ કરાવે અહીંયા છે અહીંયા કેવો છે અઘોષ વ્યંજન. શું છે ઉપાધિ કરાવે છે અઘોષ વ્યંજન છે અને અઘોષ વ્યંજન ઉપાધિ કરાવે શું કામ તો કે ષટકર્મ કરવા પડશે નકર સ્વર્ગમાં સ્થાન મળશે નહીં. ષટકર્મ કરવા પડશે નકર સ્વર્ગમાં સ્થાન મળશે નહીં. એટલા માટે અહીંયા શું થશે તો કે શ બનશે. અહીંયા ષટકોણ નો શ લેવાનો છે તો શ બનશે. તો આનું શું થશે તો કે દુષ્કાળ બરોબર. તો પેલી ઓપ્શન તો સાચો છે તમને સ્ક્રીન ઉપર પ્રશ્ન દેખાય એમાં ખબર પડી ગયો છે કે પેલો ઓપ્શન જોડકું ખોટું છે. તો આપણે પેલો ઓપ્શન તો સાચો છે. પછી જુઓ કે હું આપેલું છે અ ધ સ પ્લસ કાય બરોબર છે. શું આપેલું છે અધસ પ્લસ કાય. હવે જો આની અંદર તો કે અહીંયા સ આપેલો છે પ્લસ આગળ હું આપેલો છે અ. અ એટલે તો કે આરામ બરોબર છે આરામ કરે છે અને પ્લસ અહીંયા હું આપેલું અઘોષ વ્યંજન આપેલો છે. તો જુઓ આરામ કરવો છે સ આપેલો એટલે વિસર્ગ આપેલો છે અથવા તો સ અથવા વિસર્ગ અને અઘોષ વ્યંજન છે. અઘોષ એટલે અવાજ નથી થતો. આરામ કરે છે અવાજ નથી થતો એવું ક્યાં મળશે માત્ર સ્વર્ગમાં. ક્યાં મળશે માત્ર સ્વર્ગ. સ્વર્ગ એટલે વિસર્ગ. તો શું થાય એનું
અધકાય અધકાય બરોબર ફિનિશ તમે જોઈ શકો આપણે આ નિયમનો જ યુઝ કરીએ છીએ ને બરોબર આ પેલા નિયમનો જ આપણે યુઝ કર્યો જો કે અ અથવા આ પ્લસ અહીંયા વિસર્ગ આપેલો છે અઘોષ તો અવાજ નથી થતો આરામ વાળું સ્થળ એવું ક્યાં મળશે સ્વર્ગમાં જ મળશે એની પછીનો જો નિશબ્દ હવે જો નિ સ પ્લસ શબ્દ આપણે ભણ્યા કે સ પછી શ હોય તો વિસર્ગ નથી તો વિસર્ગ મૂકો મેં અહીંયા કીધું અરસપરસ છે વિસર્ગ નથી તો વિસર્ગ મૂકો તો અહીંયા સ છે તો શું થઈ જાય નિશબ્દ અને એ જોડણી કેવી છે ખોટી થશે એટલે સી ઓપ્શન છે એ ખોટો છે ત્યાર પછીના જો ધનુષ ટંકાર એ તો મેં તમને યાદ કર્યું કે આગળ ઉ છે બરોબર સ પ્લસ ઉ છે અને અહીંયા પ્લસ ટંકાર તો ધનુષ ટંકાર અને અહીંયા શું છે ટંકાર તો ટ અથવા તો ઠ પ્લસ જયારે હોય છે ત્યારે શું આગળ હોવું જોઈએ ઉ અથવા તો ઈ હોવો જોઈએ તો આપણે ધનુષ ટંકાર થશે તો એ પ્રમાણે ચારે ચાર એમસીક્યુ આપણે સોલ્વ કરી નાખ્યા તમે જોયું મિત્રો ખાસ આ નિયમ યાદ રાખો તમને આનાથી વિશેષ કઈ પણ બાર નહીં પૂછાય બરોબર તો હવે આની પછીના જીએસએસબી ના કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ તમે મને પછી જો કે તમને ડિસ્પ્લે ઉપર દેખાતો છે કે ધનુષ પ્લસ ધર આપેલો છે તો મિત્રો એની અંદર પણ આ નિયમો લાગુ પડશે એની અંદર મિત્રો આ નિયમ લાગુ પડે છે બરોબર ધનુર્ધર વાળામાં તો એ તમે જાતે એપ્લાય કરો એમાં ના ખબર પડે તો નીચે કોમેન્ટમાં મને લખી શકો છો ત્યાર પછી ડિસ્પ્લે ઉપર તમને હજી એક પ્રશ્ન દેખાતો છે સુષ્મા કરીને એમાં પણ તમે નિયમ લાગુ કરી શકો છો અને ત્યાર પછી તમને ધનુર્ધર અને ચતુર્ભુજ આ ક્વેશ્ચન પણ તમને ડિસ્પ્લે ઉપર દેખાતો છે એમાં પણ આપણે આ નિયમો લાગુ પડે છે હવે મિત્રો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમને ના સમજાણો હોય તો તમે મને કહી શકો છો અને ખાસ કે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો શેર કરો તમારા મિત્ર મંડળમાં સર્કલમાં બધે મોકલો કે ભાઈ આમાંથી સંધિ અને જોડણીના મિત્રો કોઈ પણ જગ્યાએ આ રીતના એમસીક્યુ સોલ્વ કરાવતા નથી અને ખાસ કરી આપણી જે ટેલિગ્રામની ચેનલ છે એની અંદર દરરોજ વિજ્ઞાનના ક્વેશ્ચન કે જે હાલ આપણો મેરિટનો સબ્જેક્ટ બની ગયો છે જીએસએસબી વાળા સૌથી અઘરા પ્રશ્નો એમાંથી પૂછે છે તો વિજ્ઞાનના પ્રશ્નો અને બંધારણના ક્વેશ્ચન બધા સબ્જેક્ટના અવારનવાર ક્વેશ્ચનો ફેકલ્ટી દ્વારા મૂકવામાં આવે છે તો એમાંથી પણ તમે પ્રશ્નનું સોલ્યુશન થયું તો ટેલિગ્રામની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો એમાંથી તમે જોઈન થઈ જાઓ ત્યારબાદ આપણા સાહિત્યની સિરીઝ ઇંગ્લિશની સિરીઝ અને જોડણીની પૂરી થવા આવી છે અને સંધિ તો આ બધા વિડીયોમાંથી કોઈ પણ ક્વેરી હોય તો મારો વોટ્સઅપ નંબર અથવા તો મારો ટેલિગ્રામ આઈડી ઉપર તમે કહી શકો છો થેન્ક યુ